जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल व्हाट्सएप ग्रुप माध्यम से भावेश मेर फरी एक वक्त धोरण 9 ना दरेक विद्यार्थी भाइयों और बहनों यूट्यूब चैनल व्हाट्सएप ग्रुप माध्यम से मातृभाषा विषय गुजराती ऑनलाइन क्लास में फरी एक बार स्वागत करू छू। आपणे गुजराती में रिविजन ना भाग रूपे भणेला केटलाक गद्य अने पद्यनो अभ्यास करी रह्या छे। एकम नंबर एक सांज समय सामळ्यो, एकम नंबर बे चोरी अने प्रायचित, बे गद्यनी एक पद्य गद्यनी माहिती आपणे मेळवी। आजे आपणे आख्यान खंडनी शरूआत करवाना छीए। प्रेमानंद द्वारा आपवामां आवेलुं सरस मजानुं आख्यान छे सुदामा चरित्र, एमांथी लेवामां आवेलो एक टुकड़ो एक भाग से पछे सामळ्यो जी बोलीए। आजे आपणे आ पद्यनो अभ्यास करवानो छे। पेज नंबर 7 ऊपर पछे सामळ्यो जी बोलीए प्रेमानंद द्वारा आपवामां आवेलुं सरस मजानुं आख्यान खंड छे। जोईए आपणे कवि प्रेमानंद विषेनी खास माहितीनो अभ्यास करीने आपणे आगळ वधीए। कवि प्रेमानंदने कवि शिरोमणिनुं बिरुद मळेलुं छे, मन पामेला छे। તેઓ વડોદરાના વતની હતા અને ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે। માણભટ્ટ અને કવિ શિરોમણી આ બે ઉપનામો પ્રેમાનંદને મળેલા છે। આંગળીઓ ઉપર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના ઉપર તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ પ્રવો કરતા હતા। તાંબાની માણ હોય, હાથમાં પહેરેલી છે અંગૂઠીઓ વીંટીઓ છે, એ માણ ઉપર વગાડે અને એના લય સાથે તાલ સાથે અને સુરીલા કંઠે અભિનય દ્વારા તેઓ લોક સમુદાયને આખ્યાનથી રસ તરવળ કરી દેતા હતા। તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને રસ સ્થાનોને ખીલવીને પૌરાણિક ગ્રંથોમાંથી એમણે કથા વસ્તુ લીધું અને એમાં રસ સ્થાન જે જગ્યાએ હોય એને ખીલવ્યું, એટલે એમાં વધારે રસ નિરૂપણ કર્યું। ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા। મોટા ભાગે આખ્યાનો જે મળેલા છે એને નવા રંગરૂપ સાથે રજૂ કરવાનું કામ પ્રેમાનંદ કરેલું છે। ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈ મામે, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંધ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરેલી છે। તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા હતા। પ્રેમાનંદને આખ્યાનના પિતા પણ ગણવામાં આવે છે। આખ્યાન ઉપર એની જબરી પકડ હતી અને વિવિધ રસની ગૂંથણી કરવામાં તેઓ પારંગત હતા। જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાન ખૂબ લોકપ્રિય રહ્યા છે। એના આખ્યાનો દ્વારા જ્ઞાન એટલે જાણવા મળે અને બોધ એટલે કંઈક શીખવા મળે, એવા એમણે ઘણા બધા આખ્યાનો આપેલા છે, ખૂબ જ લોકપ્રિય થયેલા છે। આપણે આ વિષયનો પેરેગ્રાફ નહીં ભણીએ, સીધા આપણે કથા વસ્તુ તરફ આગળ વધીએ। શીર્ષક છે પછે સામળ્યોજી બોલીએ, એ પ્રમાણે રાગ સાંભળી રામગીરી રાગ દ્વારા રજૂ કરેલી આ ઘટનાને જોઈએ। પછે સાંભળ્યોજી બોલી, તને સાંભળે રે સાંભળ્યા આવે છે, સાંભળ્યોજી બોલ્યા પછે એટલે અર્થાત એમ કેમ કે આગળ કેટલીક વાત થઈ ગયેલી છે, સંવાદ થઈ ગયેલા છે। સુદામાના શબ્દોનો ઉત્તર આપતા હવે ભગવાન શ્રી કૃષ્ણ સાંભળ્યો, ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ છે। ભગવાન શ્રી કૃષ્ણ હવે બોલે છે, તને યાદ છે, તને સાંભળે રે સાંભળવું એટલે યાદ હોવું, તને સાંભળે છે, હાજી નાનપણનો ને મને કેમ વિસરે, નાનપણનો જે આપણો પ્રેમ હતો મિત્રતા હતી મને કેમ ભૂલાય, મને કેમ વિસરી રે, મને ભૂલાય કે વિસરાવું એટલે ભૂલાવું, મને ભૂલાય નહીં। કઈ ઘટનાઓ, આપણ બે મહિના પાસે રહીએ, તને સાંભળે રે આપણે બે મહિના સાથે રહેતા પહેલા તને યાદ છે, શું કે છે સાંભળ્યો, હાજી સાંદી પડી ઋષિની ઘેર મને કેમ વિસરે, હા આપણે બે મહિના સાથે રહેતા એ સાંદી પડી ઋષિનું ઘર હતું મને ભૂલાણું નથી।
આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે આપણે અનાજ ભિક્ષામાં માંગીને લાવતા તને યાદ છે હા મળી જમતા ત્રણે ભાત મને કેમ વિસરે રે માંગીને લાવેલા અનાજમાંથી રસોઈ બનાવીને આપણે ત્રણે ભાત ભાત એટલે ભાઈ ત્રણે ભાઈઓ સાથે જમતા મને કેમ ભૂલાય આપણ સુતા એક સાથે તને સાંભળે રે આપણે ત્રણે સાથે સુતા તને યાદ છે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે છે સાથે સુતા અને એકબીજાના સુખ દુઃખોની વાતો કરતા મને કેમ ભૂલાય આ બંને સંવાદ છે એક સુદામા બોલે છે અને એક શ્રી કૃષ્ણ શામળી વચ્ચે બોલે છે પાછલી રાતના જાગતા પાછલી રાતના જાગતા તને સાંભળે રે કે શ્રી કૃષ્ણ હાજી કરતા વેદને વેદની ધૂન મને કેમ વિસરે રે વેલી પ્રોટે જાગી જતા અને વેદની ધૂન કરતા વેદ મંત્રો ઉચ્ચારતા ઉચ્ચારતા મને કેમ ભૂલાય ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે એક સમયે આપણા ગુરુ પરગામ ગયા તને યાદ છે કોઈ એકને સાચવા મૂળ કેમ વિસરે રે કોઈ આશ્રમમાં રહેતા દરેક વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીને માંગીને લાવવા જવાનું કીધું કોઈ એકને જાંચવા હું કેમ વિસરે એકને માંગીને લાવવાનું કીધું તું ભિક્ષા મને કેમ ભૂલાય ત્યારે કામ કહ્યું ગોરાણી અને સાંભળે રે ગુરુજી નો તાને ગોરાણીમાં એ કામ સોંપેલું તને યાદ છે લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે કાષ્ટ એટલે એટલે લાકડું બળતણ લઈને આવો સંગમમાંથી આવું ગોરાણીમાં એ કામ સોંપેલું તને મને કેમ ભૂલાય ખાંદે કોહડા ધર્યા તને સાંભળે રે ઘણું દૂર ગયા ઘણસોડ મને કેમ વિસરે ખાંદ એટલે ખભો ખભા ઉપર કોહાડી લીધી અને ઘણા દૂર આપણે બળતણ લેવા માટે નીકળી ગયેલા મને થોડું ભૂલાય વાઘ વધ્યું બેવું બાંધવે તને સાંભળે રે હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે વાઘ એટલે શરફ બે ભાઈઓએ બાંધવું એટલે ભાઈ બે ઓટલે બંને બંને ભાઈઓએ હરીફાઈ કરે કોણ વધારે બળતણ કાપે અને મોટું ખોડ ફાડ્યું ખોડ એટલે વૃક્ષનું થડ વૃક્ષનું મોટું થડ આપણે ફાડેલું મને કેમ ભૂલાય ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે આપણે આ થડમાંથી ત્રણ ભારા બનાવેલા ત્રણેય માટે તને યાદ છે હા ત્યારે જ બરાબર વરસાદ આવેલો મને કેમ ભૂલાય શીતળ શરીર થાય તને સાંભળે રે ટાઢે ધ્રુજે આપણે દેહ મને કેમ વિસરે વરસાદમાં આપણે પલળી ગયેલા અને આપણું શરીર છે એ ઠંડુ પડી ગયેલું ટાઢે લાગવા લાગેલું અને ટાઢેથી આપણે ધ્રુજી રહ્યા હતા મને કેમ વિસરે મને કેમ ભૂલાય દેહ એટલે શરીર નદીએ પૂર આવ્યા ઘણા તને યાદ છે તને સાંભળે રે આપણે આશ્રમની બાજુમાં આવેલી નદીમાં પૂર આવેલા તને યાદ છે ઘન વરસ્યો મુશળધાર મને કેમ વિસરે રે હા પુષ્કળ મુશળધાર વરસાદ તૂટી પડેલો મને કેમ ભૂલે પછી ગુરુજી શોધવા નિસરી તને સાંભળે રે પછી આપણા ગુરુજી બંનેને ત્રણેયને ગોતવા માટે આવેલા તને યાદ છે કહ્યું સ્ત્રીને તે કીધો કે મને કેમ વિસરે રે ગોરાણીમાંને ગુરુજી ખીજાણેલા ધક્કો આપેલો અને કીધું કે તે આ છોકરા ઉપર જુલમ કર્યો હશે મને કેમ ભૂલાય આપણ રદિયા સરખા ચાંદિયા તને સાંભળે રે ગુરુ પેલી લાવ્યા ઘેર મને કેમ વિસરે આપણે ગુરુજીને મળી ગયા ગુરુજી આપણને લાલથી ભેટી પડ્યા છાતિયા છાપ્યા તને યાદ હશે હા આપણને ત્યાંથી તેડીને તે ઘરે લાવેલા મને થોડું ભૂલાય આપણે તે દહાડાના જુજવા તને સાંભળે રે આપણે ત્યાર પછીથી અલગ પડી ગયા જુદા પડી ગયું તને યાદ છે ને ફરીને મળ્યા આજ મને કેમ વિસરે હા ત્યાર પછી ને આપણે આજ મળ્યા છીએ મને થોડું ભૂલાય તમો પાસ અમે વિદ્યા શીખતા તને સાંભળે રે તમારી પાસે અમે વિદ્યા શીખતા કોની પાસે સુગમા પાસે કે શ્રી કૃષ્ણ તને યાદ છે મને મોટો કીધો મારા મને કેમ વિસરે તમે આવું કહીને મને મોટો કીધો છે મોટો બનાવ્યો છે મને થોડું ભૂલાય વલણમાં કહેશે મહારાજા લાજમે જ દાસની વધારો છો શ્રી હરિ
પછી દારિદ્ર કોવાદાસનો સોમ દ્રષ્ટિ સામે કર્યો, મહારાજ તમારા મિત્ર તમારા દાસ એવા સુદામાનો તમે માન વધારી રહ્યા છો, એને એને આબરૂ વધારી રહ્યા છો, અને આ સુદામાની ગરીબીને દૂર કરવા માટે હવે ભગવાન શ્રી કૃષ્ણ એના ઉપર સોમ દ્રષ્ટિ અર્થાત કે કૃપા દ્રષ્ટિ સે કરી. તો આ હતું આખ્યાન ખંડ પ્રેમાનંદ દ્વારા આપવામાં આવેલો સુદામા ચરિત્રમાંથી લેવામાં આવેલો એક ભાગ. કૃષ્ણ અને સુદામા સાથેના સંબંધોની વાત આપણને આ પદ્ય દ્વારા છે કરવામાં આવેલી છે. પ્રેમાનંદે સરસ મજાની સંબંધોથી વાત છે રજૂ કરેલી છે. જોઈએ પ્રશ્ન કેટલાક. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપ્યું. પછી સાંભળ્યો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? માત્ર બે જ વ્યક્તિઓના સંવાદો છે. કોના કોના? એક છે સુદામા અને એક છે કૃષ્ણ. કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદો ત્યાં આખ્યાન ખંડ છે આગળ વધ્યું છે. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? શ્રી કૃષ્ણની નમ્રતા આપણને તમો પાસ અમો વિદ્યા શીખતા એ વાક્ય દ્વારા જોવા મળે છે. સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો એવું પ્રતીત કરાવતું વાક્ય આપણને કયું જોવા મળ્યું? કે પછી ગુરુજી આપણને શોધવા નિસર્યા, આપણને હૃદય સાથે સાંપ્યા, કહ્યું સ્ત્રીને કે તે જુલમ કર્યો છે. આ ત્રણેય વાક્યો છે એ પોતાના શિષ્ય પ્રત્યેની પ્રીતિ છે એ દર્શાવે છે સાંદીપની ઋષિ. સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. સાંદીપની ઋષિને ખબર પડી કે વરસાદ શરૂ થઈ ગયો છે, છોકરાઓ જંગલમાં બળતણ લેવા ગયા છે, હજુ સુધી પાછા આવ્યા નથી, એટલે એના મનમાં ચિંતા થવા લાગી છે કે ક્યાંક ભૂલાણી પડ્યા હોય ને આ વરસાદમાં, એમને આશરો મળેલો હશે કે હશે કે નહીં, પાણીમાં એને કોઈ મુશ્કેલી તો નહીં પડી હોય ને, ક્યાં હશે, કેટલા દૂર હશે, કેવી સ્થિતિમાં હશે, શું કરશે, આવું કેટલુંક ચિંતા એવી કેટલીક ચિંતા છે એના મનમાં ઉદભવી રહી છે. શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે લાકડા વધારે ફાડવાના અને એના ભારા બાંધવાની સ્પર્ધા છે થઈ હતી. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવ્યું કે એમનું વિદ્યાર્થી જીવન કેવું હશે. કાવ્ય પંક્તિ આપેલી છે આપણને, ભાવાર્થની નોંધ આપણે કરેલી છે એ પ્રમાણે એની નોંધ છે આપણે કરતી રહેવાની છે. વિદ્યાર્થી મિત્રો જેમણે હજી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો જેથી તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળે. વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી તમને જે વિડીયો મોકલવામાં આવે છે આ દરેક વિડીયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને વિડીયો પસંદ આવે તો એને લાઈક પણ કરજો. વિશેષ શિક્ષકો દ્વારા તમને જે કામ સોંપવામાં આવે છે દરેક કામ ગૃહ કાર્ય હોય, બાકીનું કાર્ય હોય, સ્વાધ્યાય પોતાનું કાર્ય હોય, એકમ કસોટી કે શાળાની પરીક્ષાનું કાર્ય હોય, દરેક કામ સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. ફરી મળીશું આપણે એકમ નંબર 4 સાથે. ત્યાં સુધી રજા આપશો અને દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.